Hello kids, my name is Ms. Morsariya Devanshi. I am from Saraswati Group of Education. Today, what we are going to do is we are going to start poem number 1. But before we start with that, what we are going to do? We are going to have a quick recap of our last session. In the last session, what did we do? We solved all the exercises which were supposed to be solved in your class workbook, right? तमारी class workbook में जे काई भी exercise solve करवानी हती ये आपने लोगों ने already solve करी ली थी छे, right? And we also learn about the chapter, we also recap the whole chapter. But now in today's session, what we are going to do? We are going to understand and learn the vocabulary words of poem number 1. Right? So why do we learn vocabulary words? अपने लोगों vocabulary words क्या learn करी है चाहिए before starting a chapter or a poem? We learn vocabulary words so that we can understand the hard words, tough words, so that it is easier for us to understand the actual content of a chapter or a poem. એટલે કે આપણી પાસે હાર્ડ વર્ડ્સ ના મીનિંગ ઓલરેડી આવી ગયા હોય, ટફ વર્ડ્સ ના મીનિંગ તમને ઓલરેડી ખબર પડી ગઈ હોય, નવા વર્ડ્સ ના મીનિંગ ખબર પડી ગઈ હોય, તો જ્યારે કીધી ચેપ્ટર એક્સપ્લેન કરવા ટાઈમે કે પોમ એક્સપ્લેન કરવા ટાઈમે તમને એ વર્ડ બોલે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ નહીં, તમે તમને એમ થાય નહીં કે આનો મીનિંગ શું થાય, આનો મીનિંગ શું થાય, રાઈટ? સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ વી આર ગોઈંગ ટુ લર્ન ધી વોકેબ્યુલરી વર્ડ્સ ઓફ પોમ નંબર 1. And the first word is furry. Now, what do we mean by furry? Furry means something that is covered with fur, right? તમે લોકો એ જોયું હોય રૂછા રૂછા વાળી એકદમ સોફ્ટ સોફ્ટ સ્કિન હોય એનિમલ્સ ની, ડોગ ની, નાના 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 હેર હોય સોફ્ટ એકદમ હોય, ધેટ ઇઝ કોલ્ડ ફર, રાઈટ? સો ફર થી ઘણા એનિમલ્સ ની સ્કિન કવર્ડ હોય, સો જે ફર થી કવર્ડ હોય એને શું કહેવાય? ફરી કહેવાય. શું કહેવાય? ફરી, right? So bear is furry, then dog is furry because they are having little furs all over their body, right? So something which is covered with fur is called furry. જે વસ્તુ ફર થી આખી કવર થયેલી છે એને શું કહેશું? આપણે લોકો ફરી કહેશું, right? Then the second word is stalk. Now stalk is having two different meaning, right? સ્ટોક એટલે કોઈનો પીછો કરવો, એની પાછળ આપણે લોકો મીન્સ એની વસ્તુઓ જાણીએ અને એ બધું કરવું, દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ સ્ટોક. બટ હિયર ઇટ મીન્સ કે લાંબી ડાળખી છે લીવની એને સ્ટોક કહે છે, રાઈટ? સો સ્ટોકના કેટલા મીનિંગ્સ થાય છે? ટુ મીનિંગ્સ થાય છે. કોઈનો પીછો કરવો એને સ્ટોક કર્યું કહેવાય, અને સેકન્ડ મીનિંગ ઇઝ લીવની લાંબી ડાળખી હોય એને બી સ્ટોક કહેવાય. સો હિયર વી આર ટોકિંગ અબાઉટ ધ લીફ થિંગ, રાઈટ? આપણે લોકો આ કોન્ટેક્સ્ટમાં આ પોમમાં લીફનો મીનિંગ કન્સિડર કરવાનો છે. સો લોંગ સ્ટ્રેન્ડ ઓફ ઓર લીફ સ્ટેમ ઓફ લીફ ઇઝ કોલ્ડ સ્ટોક. બે ટોડ. નાવ ટોડ ઇઝ અ ટાઈપ ઓફ અ ફ્રોગ, લાઈક ફ્રોગ જેવું જ એક એનિમલ હોય એને શું કહેવાય? ટોડ કહેવાય. શું કહેવાય? ટોડ કહેવાય, રાઈટ? સો ઇટ લુક્સ લાઈક અ ફ્રોગ બટ ઇટ ઇઝ અ ટાઈપ ઓફ અ એનિમલ, રાઈટ? ધેન સ્પિન. નાવ સ્પિન એટલે ફરવું, ટેકનિકલી સ્પિન કરવું મીન્સ ફરવું થાય, બટ હિયર ઇન ધ ચેપ્ટર વી આર અન્ડરસ્ટેન્ડિંગ હાઉ ડઝ અ કેટરપિલર ટર્ન્સ ઇન ટુ બટરફ્લાય. એટલે એક કેટરપિલર જે છે એ સ્લોલી સ્લોલી કેવી રીતે બટરફ્લાયમાં ટર્ન થાય છે એ આપણે લોકોએ લર્ન કરવાનું છે. સો એ પ્રોસેસમાં સ્પિનિંગ પ્રોસેસ હોય, જ્યારે પેલા એગ હોય, એગમાંથી કેટરપિલર થાય, કેટરપિલરમાંથી ધેન એ પોતાની સેલ્ફને આ એક સ્પિન વેબમાં સ્પિન કરીને એની અંદર રિયે કકુનની જેમ, એન્ડ ધેન ઇટ સેલ્ફ બ્લૂમ્સ એઝ અ બટરફ્લાય. તો એ આખી પ્રોસેસ આપણે લર્ન કરવાના છીએ. તો સ્પિન કરવું મીન્સ પોતાની સેલ્ફને વેબમાં રેપ કરી લેવું, એના પર રેપ કરી લેવું મીન્સ આજુબાજુ કવર કરી લેવું પોતાની સેલ્ફને વેબમાં, એને સ્પિન કર્યું કહેવાય, રાઈટ? તો ઇન ધીસ પોમ વી આર લર્નિંગ હાઉ ડઝ અ કેટરપિલર ટર્ન્સ ઇન ટુ અ બટરફ્લાય, રાઈટ? એક કેટરપિલર જે છે એ બટરફ્લાયમાં કેવી રીતે ટર્ન થાય છે એ આપણે લોકો આ પોમમાં લર્ન કરવાના છીએ. સો ધીઝ આર ધ વોકેબ્યુલરી વર્ડ્સ ઓફ ધીસ પોમ. નાવ વી આર ગોઈંગ ટુ ડુ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પોમ. હવે આપણે લોકો શું કરશું? આપણે લોકો પોમ એક્સપ્લેનેશન પર જાશું. So these were the vocabulary words. Now let us move on to the explanation. Let's do that. So as we have discussed earlier, what we are going to do now? We are going to understand the poem well, right? So
What is the first slide? You have to open your textbook, page number 20. Go and read your textbook as fast as you can. I am waiting for you. I am put a pause on the video. Go bring your textbook. My textbooks lay out. Page number 20 kholo and then sit down. Be ready. Okay? So, have you borrowed your textbooks? And now what you are supposed to do? You know very well. Right? Didi jem jem read karta jem, tamara tamari fingers move karvani che so that you can recognize the words well. Right? Tamara lako words recognize kari shako and tamara lako samji shako ke a word ne a ke vai a word no meaning a che suka midi a li ita na pronounce kare che. You all can understand that. So, please go bring your textbook, open up a page number 20 and then pay attention. So, brown and furry. So, kya chhe ki brown color nu an ekdam fur thi cover thai. Okay? Caterpillar in a hurry. Caterpillar jese isu chhe uttavar ma chhe. Why? Take your walk to the shady leaf of or stalk. So, kya chhe ki je here you can see yadi rite branch hoy tree ni em avi rite stems hoy green color na tena upar ghani var insects chalta hoy. Right, this drawing is not so good, but you have to understand the concept. Kadi rite tree koi bhi hoy to ema side ma ni the branches ne budu hoto ase na upar ghana bada animals nature che ani monkeys ghani var trees par baitha hoy ghani var insects ena par crawl karta hoy. Right, so in that way caterpillar me su kehe che the boy the person who is singing the reciting the poem is saying ke it's fine tame tu ja je leaf ni so leaf shady leaf che either leaf okay either leaf par you can walk or on the stalk etle a stalk etle ke stem ek chand ena upar you go and walk live your life. Right? May no toad see you. Have a toad in a soup. Frog jevuch dekha tu ek animal but any skin so ek dam rough hoy or smooth no ek kharvachli nevi skin hoy ne na toad keve. Right? So may no toad see you. May the little birds pass by you. Spin and die to live again a butterfly. Right? You spin and die to live again like a butterfly. Now what is the thing? What you are supposed to understand here, this poem is really very deep, right? So here, first, an egg is there, sucha egg che, right? Then, egg maathi suthai, caterpillar bane, hatch thai ne, okay? Then, after caterpillar, eat su kare, potani self nani rita kapoon ma wrap kare, ite a color nu brownish type nu hoy, okay? હવે જ્યારે એગ માંથી કેટરપિલર બને છે ત્યારે શું કરે કે મેક્સિમમ લીવ્સ ને બધું ખાય સો એટલે કહે છે કે ગો લીવ યોર લાઈફ અને લીવ્સ ને એવું ખાઈ લે તું તારું સ્ટેમ પર ચાલીને યુ ઈટ યોર ફૂડ પછી આફ્ટર પોતાની સેલ્ફને શું કર કપૂર ની અંદર સ્પિન કરી લે રાઈટ ઈટ ઇઝ અ પ્રોસેસ ઓફ અ એગ ધેન કેટરપિલર ધેન ઈ કેટરપિલર બટરફ્લાય કેવી રીતે બને છે રાઈટ સો જ્યારે એગ હોય એગ હેચ થાય એગ તૂટે એવી રીતે એમાંથી કેટરપિલર નીકળે કેટરપિલર શું કરે ઈટ લીવ્સ રાઈટ ધેન ઈ શું કરે પોતાની સેલ્ફ ને એક આવી રીતે કકુન જેવા શેપ માં સ્પિન કરે પોતાની આજુબાજુ એક આખું વેબ ક્રિએટ કરી દે અને પોતાને આવી રીતે કકુન માં રેપ કરી લે રાઈટ ओके આપણને અંદર કેટરપિલર પછી દેખાય નહીં એન્ડ ધેન સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જ્યારે હેચ થાય કોકૂન જ્યારે તૂટે પછી એમાંથી શું થઈ જાય બટરફ્લાય થઈ જાય રાઈટ સો દીસ ડ્રોઈંગ ઇઝ વેરી બેડ બટ ધ થિંગ ઇઝ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઇટ ઇઝ વેરી બેડ જસ્ટ બીકોઝ ધ સેક ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ આઈ એમ ડ્રોઈંગ એન્ડ ટ્રાઈંગ ટુ ડ્રો રાઈટ Okay kids, so here in that way, first what happens, एक egg होय, ये egg जारे
break થાય to tear ત્યારે શું થાય અહીંયાથી caterpillar બને then caterpillar eats it, stuff like leaves છે stems છે ખાઈ ખાઈને પોતાનું પેટ ભરે અને પછી શું કરે પોતાની સેલ્ફ ને એક વેબ માં સ્પિન કરી દે પોતાની આજુબાજુ એક આવું કોકૂન ક્રિએટ કરી દે એન્ડ ધેન ઈ જ્યારે કોકૂન તૂટે ત્યારે એમાંથી શું નીકળે બટરફ્લાય નીકળે રાઈટ સો ઇન ધીસ વે અ બટરફ્લાય ઇઝ બોર્ન પહેલા એગ હોય પછી કેટરપિલર હોય ધેન કોકૂન હોય એન્ડ ધેન બટરફ્લાય થાય રાઈટ બટ વાય ધે આર સેઇંગ કે ટોડ નહીં તને જોઈ નો જાય ને તું ધ્યાન રાખજે વાય ધે આર સેઇંગ લાઈક ધેટ બીકોઝ ઇફ કેટરપિલર તમે લોકો ઇફ નોટિસ કર્યું હોય તો ફ્રોગ જે છે ઇન્સેક્ટ્સ ખાય રાઈટ સો જ્યારે એવું લાગે થાય કે જ્યારે કેટરપિલરના સ્ટેજ પર હોય ત્યારે ટોડ એને જોઈ જાય ને એને ખાઈ જાય તો શું થાય એની લાઈફ એઝ બટરફ્લાય જીવી શકે નહીં સો ધેટ ઇઝ વાય ધ રાઇટર ઓફ ધ પોમ ઓર ધ પર્સન હુ ઇઝ ઇમેજિનિંગ ઓલ ધોઝ થિંગ્સ અબાઉટ બટરફ્લાય ઇઝ સેઇંગ પ્લીઝ ટેક કેર કે તને કોઈ ટોડ કે બર્ડ્સ કે કોઈ જોઈ જાય નહીં સો ધેટ યુ કેન લીવ યોર લાઈફ એઝ અ પ્રીટી લિટલ બટરફ્લાય રાઈટ તો ફર્સ્ટ ઈ શું કહે છે કે કેવા કલરનું છે કેટરપિલર સો કેટરપિલર ઇઝ બ્રાઉન એન્ડ ફરી રાઈટ નાઉ વોટ ધે આર સેઇંગ કે લીવ યોર લાઈફ ટેક અ વોક બાય ધ સ્ટોક ઓર અ શેડી લીફ શું કામ કેમ કે એ લોકો ફૂડ છે ઓકે તું યાર જઈને તારી વસ્તુઓ ખાઈ લે યુ લીવ યોર લાઈફ તું કેટરપિલરમાં તારી લાઈફ લીવ કરી અને તારું લીફ છે સ્ટેમ છે એ ખાઈ લે પછી શું થશે સ્પિન યોર સેલ્ફ એટલે પોતાને કપૂરમાં આવી રીતે સ્પિન કરીને પોતાની સેલ્ફને કવર કરી લે અને પછી મોટું થા અને શું થઈ જા બટરફ્લાય થઈ જા રાઈટ સો ઇન ધીસ પોમ યુ કેન અન્ડરસ્ટેન્ડ બાય ધીસ મેની લાઇન્સ કે હાઉ અ કેટરપિલર ઇઝ ટ્રાન્સફોર્મ ઇન્ટુ અ બટરફ્લાય રાઈટ તમે લોકોને આ પોમમાં ખબર પડે છે કે કેવી રીતે એક એગ થી કેટરપિલર થાય છે કેટરપિલર થી ધેન કોકૂન થાય છે ને કોકૂન થી સીધું બટરફ્લાય થાય છે આ એગ છે આ પછી કેટરપિલર છે then this is called cocoon and then this is called butterfly right so this is the way in which this cycle works aa way ma cycle aakhi work kare છે સો ડીડ યુ નો એકચ્યુઅલી કે આવી રીતે બટરફ્લાય છે ડાયરેક્ટલી નથી આવતી બટરફ્લાય જેમ બીજા ઇન્સેક્ટ્સ છે અને બીજા એનિમલ્સ છે એવી રીતે એ નથી થતું બટરફ્લાય આવી રીતે આખી ટ્રાન્સફોર્મ થઈને આવે છે ડીડ યુ નો ધેટ એન્ડ ઇફ યુ ન્યુ ધેટ ઇટ ઇઝ રિયલી નાઇસ ઇફ યુ ડીડ નોટ નો ધેન વોટ યુ આર સપોઝ ટુ ડુ યુ આર સપોઝ ટુ લુક અપ ધ પિક્ચર તમારે પિક્ચર જોવાના છે એના રિલેટેડ યુ હેવ ટુ વોચ ધ વિડીયોઝ સો ઇન અ વે ધ સાયકલ ઓફ લાઈફ ઇઝ એક્સપ્લેન્ડ હિયર બટરફ્લાયની લાઈફ સાયકલ જે છે એ આખી એક્સપ્લેન થયેલી છે એગમાંથી કેટરપિલર કેટરપિલરમાંથી કોકૂન કોકૂનમાંથી બટરફ્લાય એવી રીતે આખી એની લાઈફ સાયકલ એક્સપ્લેન કરેલી છે એન્ડ એઝ અ બટરફ્લાય કોઈ બી બટરફ્લાય 3 મંથ્સ 4 મંથ્સ એટલું મેક્સિમમ લીવ કરે છે એનાથી વધારે બહુ બધું બટરફ્લાય લીવ કરી શકતી નથી તો બટરફ્લાયની લાઈફ જે છે એ બહુ શોર્ટ હોય છે રાઈટ ઘણા લોકો બટરફ્લાયને પકડીને સ્ટેપ માટે યુઝ કરતા હોય જસ્ટ બીકોઝ ઓફ ધેર પ્રીટી કલર્સ બટરફ્લાયના કલર્સ જે છે ને કિડ્સ એ બહુ પ્રીટી હોય તો તમને ખબર હોય તો આપણે બટરફ્લાયના વિંગ્સને ટચ કરીએ ને તો એના વિંગ્સનો જે કલર હોય ને આપણા હાથમાં લાગી જાય રાઈટ સો મેની પીપલ ડુ વોટ ખબર છે પોતાના કલેક્શન માટે એ લોકો શું કરે કે બટરફ્લાયને કેચ કરે વિથ ધ હેલ્પ ઓફ નેટ નેટથી એના કેચ કરે અને દેન એને પકડી અને પછી સ્ટેમ્પ કરીને યુઝ કરે સો એનાથી ઘણીવાર બટરફ્લાયની ડેથ થઈ શકે છે સો બટરફ્લાયની લાઈફ ઓલરેડી બહુ શોર્ટ હોય છે 3 મંથ્સ જેટલી જ હોય છે પ્લસ એમાં આવી બધી એક્ટિવિટીઝ થતી હોય છે એના કારણે એમની ડેથ થઈ જાય આપણે લોકોને પકડી બી લઈએ ને તો બી બહુ ડેલિકેટ હોય છે રાઈટ સો આપણે લોકો જ્યારે બી બટરફ્લાયને જોઈ તો વી આર સપોઝ ટુ ટેક કી કેર કે આપણે લોકો એને પકડીએ ને અને પકડીએ કે ટચ કરીએ તો બહુ જેન્ટલી બહુ સોફ્ટલી કરીને ધેન વી લીવ ધેમ કેમ કે દે આર વેરી ડેલિકેટ એ બહુ ડેલિકેટ હોય છે એને આપણે હર્ટ કરાય નહીં એ લોકોની લાઈફ એ બહુ સ્મોલ હોય છે ને એ લોકોની લાઈક આખી બોડી બહુ છે ને બહુ ડેલિકેટ હોય છે રાઈટ સો બટરફ્લાય ઇઝ અ
very pretty thing to look at, but did you know this is the way in which it is transformed? તમને ખબર હતી કે આ રીતે આપણું બટરફ્લાય નું ટ્રાન્સફોર્મેશન થાય છે ફ્રોમ એગ ટુ કેટરપિલર ટુ કોકૂન એન્ડ ટુ બટરફ્લાય રાઈટ સો લેટ અસ રીડ ધ પોએમ વન્સ અગેન સો ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ પોએમ નાઉ બેટર આફ્ટર નોઈંગ ધીસ સાયકલ રાઈટ તમે આ સાયકલ સમજી લીધી પછી પાછી એકવાર પોએમ રીડ કરી સો ધેટ તમને એકદમ ફિટ બેસી જાય માઇન્ડમાં રાઈટ સો વોટ ઇઝ ધ થિંગ brown and furry what is the color of the color of the caterpillar is brown and how does it look furry ekdam furry covered che caterpillar in a hurry ke hurry ma che ke it has to eat its food and it has to transform into the butterfly to so ke che take your walk to the shady leaf or stalk yeah walk le you eat your food leaf khai le stalk cherry khai le and live your life then may not rot see you suka mem ke che ke may not rot see you because e insect khatu hoy to e caterpillar ne joy ane khai jay to su thai any that thai jay before it turns into the butterfly may the bird little birds pass by you bicha birds che e bitha ne joy jay ne enu dhyan rakhje spin and die spin potani self ne spin kari ne potani life as a caterpillar chodi ane pachi su ke che to live again a butterfly caterpillar ni self ene su kari didu chodi didi ane pachi ke ma turn thai jay che butterfly ma turn thai jay che right so I hope now you can understand the poem well tame aa aku transformation life cycle samjya pachi tamne hove aa poem vadhare mind ma besti hase so I hope now you are clear with the poem so let us watch a video so that you can understand the poem well Let's do that. Brown and furry caterpillar in a hurry. Take your walk to the shady leaf or stalk. May not rot see you, may the little birds pass by you. Spin and die to live again a butterfly. And then it is transformed to a cocoon and then it is transformed to a butterfly right so this was a very interesting poem in which you can understand the cycle of life of a butterfly butterfly ni life cycle aaki tame loko e joy lidi ke pehla egg caterpillar pachi cocoon pachi butterfly to aakhu tamne loko ne bahu saro concept atli j poem ma tamne loko ne learn karavi dito right so it was a very interesting and nice poem right you understood how life works of a butterfly right so in this poem we learned a science topic in a way ke kevi rite egg ma thi seedhe seedhu atlu fine transformation butterfly ma thai jay che right so tamne loko ne bo interestingly the poet che je ane tamne loko ne bo fine rite samjhavi didu have ar tamne loko e video joyo hoy to you saw how a caterpillar looks tamne loko e joyu ke kevo fine cocoon banavi ne ena upar latke che અને કેવું એ કકુન માંથી ફાઇન રીતે બટરફ્લાય નીકળે છે રાઈટ તો તમે દીદી બોલતા હશે ત્યારે તમને એમ થતું હશે ઓકે કેવું હશે કેવું હશે કેવું હશે એટલે જ દીદીએ તમને વિડીયો બતાવડાવ્યો જેનાથી તમને લોકોને ક્લિયર થઈ જાય કે પેલા કેટરપિલર કેવું લાગતું હોય કે લીવ્સ પર આમ ચાલતું હોય પછી કેવું પોતાની સંજ્ઞા રીતે કકુનમાં રેપ કરે છે પછી કેવું એ બટરફ્લાયમાં ટર્ન થઈ જાય છે સો એ બધી વસ્તુ આપણે બહુ સરખી રીતે ને ક્લિયરલી જોઈ જેનાથી તમને લોકોને સમજાઈ ગયું કે આ બધા વર્ડ્સ દીદી બોલે છે એના એક્ચ્યુઅલ મીનિંગ શું થાય ને દેખાય છે કેમાં રાઈટ સો ધીસ વોઝ અ વે વિથ ધ હેલ્પ ઓફ વિચ યુ અન્ડરસ્ટેન્ડ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે તમે લોકોએ જોયું હશે અહીંયા ટોડ્સ ના નાના નાના નાના
ફ્રોગ્સ ને ડોજ ને હતું તો એનાથી તમને એ બી ક્લિયર થઈ ગયું કે ડોજ કેવા દેખાય રાઈટ અને તમને રીઝન તો ખબર જ છે કે શું કામ કહે છે પોર્ડ એવું કે ડુ મે નો ડોટ સી યુ કે તમને કોઈ ડોજ જોઈ નહીં જાય એનું ધ્યાન રાખજો સો ધેટ તમને લોકોની ખાઈ જાય નહીં બીકોઝ જે ફ્રોગ ની છે ફ્રોગ છે લિઝર્ડ છે શું કરે ઇન્સેક્ટ ને ખાઈ જાય રાઈટ સો એનું ધ્યાન રાખવાનું શું કામ છે કે તમને જોઈ ન જાય બીકોઝ એ તમને ખાઈ જશે જોઈ જશે તો રાઈટ સો ફ્રોગ્સ ને ડોટ્સ એ નીચે બતાવ્યા છે જેનાથી તમને એ બી ક્લિયર થાય કે હાઉ ડઝ અ ટોડ લુક હાઉ ડઝ અ ફ્રોગ લુક અને બર્ડ્સ ભી બનાવ્યા છે નાના નાના જે ઉડે છે રાઈટ સો ધીસ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પોએમ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ વિચ યુ લર્ન અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ આઈ હોપ યુ હેવ હેડ ફન અન્ડરસ્ટેન્ડિંગ ધીસ પોએમ તમને લોકોને બહુ મજા આવી હશે આ પોએમ સમજવાની અને દીદીને સમજાવવાની ભી એટલી મજા આવી રાઈટ સો ધીસ વોઝ યોર સેશન ઓફ ટુડે ઇન હોમવર્ક વોટ યુ આર સપોઝ ટુ ડુ ઇઝ તમારે લોકોએ પહેલા લખવાનું છે પોએમ વન કેટ ધ કેટેપિલર દેન લાઈક પોએમ વન એવું માર્જિનમાં લખવાનું નીચે લખવાનું છે ફર્સ્ટ લાઈનમાં ધ કેટેપિલર દેન સ્ટાર કરીને લખવાનું છે વોકેબ્યુલરી વર્ડ્સ એન્ડ દેન યુ આર સપોઝ ટુ રાઇટ ડાઉન ધી વોકેબ્યુલરી વર્ડ્સ રિમેમ્બર ધ ફર્સ્ટ લેટર શુડ બી કેપિટલ ફર્સ્ટ લેટર કેપિટલ હોવો જોઈએ બાકી બધા સ્મોલ હોવા જોઈએ રાઈટ એન્ડ યુ આર સપોઝ ટુ બી ટેકિંગ કેર ઓફ ધ ફેક્ટ દેટ યુ આર રાઇટિંગ ગુડ તમારા હેન્ડરાઇટિંગ સારા હોય છે ડર્ટી ખાતા નથી એન્ડ પ્લીઝ લર્ન ધ સ્પેલિંગ સો દેટ યુ કેન રિમેમ્બર ઇઝ એટ વેરી નાઇસલી એન્ડ દીદી હેવ એક્સપ્લેન યુ ઇટ મલ્ટીપલ ટાઈમ્સ તમે લોકો જ્યારે બી લર્ન કરવા બેસો ત્યારે ફર્સ્ટ સ્પેલિંગ્સ કરો સો દેટ વેનએવર યુ આર રાઇટિંગ ઇન ધી એક્ઝામ ઓર રાઇટિંગ ઇન એની વેર તમારો સ્પેલિંગ ખોટો હોય તો તમારા માર્ક્સ કટ થાય નહીં બીકોઝ તમારો આન્સર સાચો હશે અને સ્પેલિંગ ખોટો હશે તો બી દીદી તમારા માર્ક્સ કટ કરી નાખશે રાઈટ સો ધીસ વોઝ અવર સેશન આન્ટિલ વી આર મીટિંગ નેક્સ્ટ ટાઈમ વોટ આર વી ગોઈંગ ટુ સે બાય